गुड मॉर्निंग स्टूडेंट्स, हाउ आर यू? आई होप यू ऑल आर फाइन. हूँ स्नेहा मित्ता, ज्ञान मंजरी स्कूल में आप सबन ऑनलाइन लेक्चर में स्वागत करूँ छू. आज आप प्रकरण 5 ते सरखू देखाय छे तेना विषे आग समझूती मेळवशु. प्रकरण नंबर पांच ते सरखू देखाय छे. नीचेना आकारों में एक चतुर्थांश फेरवाती अने अर्धा आंटा में फेरवाती केवा देखाशे ते दोरो. अहीं आपणे अमुक एटले के त्रिकोण, चौरस, लंबचौरस, बराबर षष्ठकोण आप्या छे, तेने अर्धा फेरवाती ते केवा देखाय छे ई आपणे दोरवानुं छे. तो पहला तमने आप्युं छे त्रिकोण. હવે ત્રિકોણને તમે અર્ધ સોરી એક ચતુર્થાંશ ફેરવશો તો કેવું દેખાશે? તો આ રીતે. સોરી, ફરી કરું છું. આ રીતે ત્રિકોણ થઈ જશે, બરાબર છે? આડું. અને એને અડધું ફેરવ્યાથી તો જે આ ભાગ છે એ નીચે આવી જશે ને આ ભાગ ઉપર, એટલે કે આ રીતે થશે, બરાબર છે? પછી છે ચોરસ. ચોરસને તમે અડધું ફેરવશો તો કેમ રહેશે? એમને એમ, બરાબર છે? એટલે એ બે આકૃતિ તમારે અહીંયા દોરવાની છે. પછી છે લંબચોરસ. તો લંબચોરસને એક ચતુર્થાંશ ફેરવવાથી કેવું દેખાશે? તો આ રીતે. અને તેને અડધું ફેરવવાથી કેવી દેખાશે? તો જેમ છે એમને એમ, બરાબર છે? પછી છે ષષ્ઠકોણ. એને કઈ રીતે દેખાશે? તો બરાબર છે, તો જે છે તો અહીંયા હું દોરું છું. આ રીતે આ નીચે લાઇનિંગ અને આ રીતે, બરાબર છે? અને એને અડધું ફેરવવાથી જેમને છે, બરાબર છે, જેમ છે એમને એમ જ દેખાશે. હા બેટા મિત્રો, એટલે આ આકૃતિ તમારે તમારા પાઠ્યપુસ્તકમાં દોરવાની છે. હવે છે ઉપરના કયા આકારોમાં એક ચતુર્થાંશ ફેરવવાથી આપેલા આકારો જેવા દેખાતા નથી, ને કયા આકારોમાં એક દ્વિતીયાંશ ફેરવવાથી આકારો જેવા દેખાતા નથી? તો લખો, તો પહેલા એક ચતુર્થાંશ જેવા દેખાતા નથી, બરાબર છે? એવા આકારો કેવા છે? તો લખો કે એક ચતુર્થાંશ જેવા ન દેખાતા હોય એવા આકારો એ, સી અને ડી છે, બરાબર. અને એક દ્વિતીયાંશ જેવા ન દેખાતા હોય એવા આકારો કયા છે? એ કેવા છે? એ, બરાબર છે? આ બે તમારે લખી નાખવાનું છે, એ, સી અને ડી. અને એક દ્વિતીયાંશ જેવા ન દેખાતા હોય એવા એ, એટલે આની નીચે આ અને આની નીચે આ. હવે છે કયા પંખાને એક તૃતીયાંશ ફેરવવાથી આપેલા પંખા જેવો દેખાશે, બરાબર છે? હવે અહીંયા તમને નીચે બે પંખા આપ્યા છે, એમાંથી કયા પંખાને, બરાબર, એક તૃતીયાંશ ફેરવવાથી એના જેવો દેખાશે? તો પંખા નંબર એને એક તૃતીયાંશ ફેરવવાથી આપેલા પંખા જેવો દેખાશે. તો આની ઉપર તમારે ટીક કરવાનું છે, બરાબર છે? હવે કયા આકારોને એક તૃતીયાંશ, આ આકારને એક તૃતીયાંશ ફેરવવાથી કેવો દેખાશે? તો બાળમિત્રો, હું અહીંયા દોરું છું તમને, બરાબર છે? કેવો દેખાશે? આ ચોરસ છે, સોરી આ ત્રિકોણ છે, એ આમનું આમ મોટું કરું છું. બરાબર. અને એની નીચેનું જે ત્રિકોણ છે એ તે એમનું એ, બરાબર છે? એક તૃતીયાંશ ફેરવવાથી આકારોને ફેરવ્યા પછી આમ રહેશે, બરાબર છે બાળમિત્રો? આમને આમ એ તમારે અહીંયા દોરી નાખવાનું છે. હવે છે છઠ્ઠો ભાગ ફેરવો. કેટલામો છઠ્ઠો ભાગ ફેરવો? તમે જોઈ શકો છો કે આકારોનો છઠ્ઠો ભાગ ફેરવતા એનો જ આકાર રહે છે, બરાબર છે? એનો છઠ્ઠો ભાગ ફેરવવાથી કેટલામો આકાર રહે છે એનો એ. અહીંયા તમને મહાવરો આપ્યો છે કે નીચેના આકારોને જુઓ અને એક
તૃતીયાંશ અને એક છઠમાંશ ભાગ ફેરવતા કેવો દેખાશે તે દોરો. તો આકૃતિ એક તૃતીયાંશ અને એક છઠ્ઠાંશ ફેરવવાથી કેવી રહેશે? તો આ તો આના જેવી જ રહેશે. એટલે અહીંયા આવી જ દોરી નાખવાની, જેવી આવી છે એવી જ દોરી નાખવાની. અને આ છે એની જેમ આ બધી સાઈડ છે એવી ને એવી દોરવાની છે, પરંતુ અંદરનું જે ત્રિકોણ છે એ સીધું થઈ જશે. કેવું થઈ જશે? સીધું, બરાબર છે. પછી બીજી બંને આકૃતિ સરખી જ આવશે. બીજી બંને આકૃતિ કેવી આવશે? સરખી, કારણ કે એ ગોળ છે એટલે ગોળને તમે ગમે તેમ ફેરવો તો એનું એ દેખાવાનું છે. પછી ત્રીજી છે, બરાબર છે, એ તે કેવી આવશે? જો પહેલાં પહેલાં આ રીતે આવશે, જો અહીંયા હું દોરું છું, અને આ મધ્ય જેમ પહેલી છે બરાબર છે અંદર એમને એમ જ આવશે, બરાબર છે, જેમ છે એમ જ દોરવાની છે. અને એની પછીની ત્રીજી છે એ તે એમને એમ જ દોરવાની રહેશે, જે રીતે આ છે, બરાબર છે, એ જ રીતે બે આકૃતિ એમને એમ આવશે. અને ગોળમાં તે બાળમિત્રો સેમ જ તેમ એમને એમ જ આવશે, બરાબર છે. એ રીતે તમારે દોરી નાખવાનું છે. હવે છે નીચેના આકારો જુઓ. આ આકૃતિઓમાંથી જેમને એક તૃતીયાંશ ફેરવવાથી પહેલાં જેવી દેખાય તેના પર સાચું દર્શાવો, અને કઈ આકૃતિ એક તૃતીયાંશ ફેરવવાથી પહેલાં જેવી દેખાશે નહીં તેના પર ખોટું કરો. તો જે પહેલી આકૃતિ છે, બરાબર છે, સર્કલવાળી, એના પર ફેરવવાથી તે એક તૃતીયાંશ ફેરવવાથી તે પહેલાં જેવી દેખાશે તો કે નહીં, એમાં શું કરવાનું છે? હા, એ કલરવાળી છે તો તમારે શું કરવાનું છે? ખોટું. તો અહીંયા તમારે ખોટું. પછી બીજી આકૃતિ દેખાશે તો કે નહીં, એના પર તમારે શું કરવાનું છે? ખોટું. અહીંયા નથી કરવાનું બાળમિત્રો, નીચે કરજો, ખોટું, બરાબર છે. પછી ત્રીજી આકૃતિ છે એ એના જેવી દેખાશે એટલે સાચું. પછી ચોથી આકૃતિ છે, બરાબર છે, બાળમિત્રો આ ચોથી આકૃતિ છે, બાળમિત્રો ઈ તેના જેવી દેખાશે. આ ચોથી આકૃતિ છે તો કે ઈ તેના જેવી દેખાશે, બરાબર છે. એટલે એમાંય તમારે શું કરવાનું છે? હા, સાચું. શું કરવાનું છે? સાચું. પછી છે આકૃતિ નંબર 5, ઈ તેના જેવી દેખાશે તો કે હા, સાચું. છઠ્ઠામાંય સાચું અને સાતમામાંય સાચું, બરાબર છે બાળમિત્રો. હવે પ્રયત્ન કરો, નીચેલા આપેલા આકારોને એવી રીતે બદલો કે એક તૃતીયાંશ ફેરવવાથી તે પહેલાં જેવી દેખાય. તો બાળમિત્રો આ પ્રયત્ન છે કે એક તૃતીયાંશ ફેરવવાથી તે પહેલાં જેવા દેખાય છે, બરાબર છે, પરંતુ આપણે એ પાઠ્યપુસ્તકમાં કરવાનું નથી. શું? કામ કે આપણને એ સાધ્યપોથીમાં આવી જશે, બરાબર છે, કેમાં આવી જશે? સાધ્યપોથીમાં, બરાબર છે. એટલે આ આપણે સાધ્યપોથીમાં કરશું અમર સાહિત્ય અહીંયા. અને છતાંય તમારે જો દોરવી હોય પાઠ્યપુસ્તકમાં તો અહીંયા જગ્યા હોય ના, જ્યારે પાઠ્યપુસ્તકમાં આવી જાય ત્યારે દોરી નાખવાનું. શું? કારણ કે આમાં મને દોરવી ફાવશે નહીં. હવે કેટલાક એવા આકારો દોરો કે જેને એક તૃતીયાંશ જેવા દેખાય, બરાબર છે, અને કેટલાક એવા આકારો જોવો તેને એક ચતુર્થાંશ ફેરવવાથી તે પહેલાં જેવા દેખાય. આ તમારું આજનું હોમવર્ક છે કે એવા તમારે ત્રણ આકારો દોરવાના છે. કેટલા આકારો? ત્રણ આકારો કે જે એક તૃતીયાંશ ફેરવવાથી પહેલાં જેવા દેખાશે અને એક છઠ્ઠાંશ ફેરવવાથી તે પહેલાં જેવા દેખાશે. આ તમારી શું છે? આજનું હોમવર્ક છે, તમારે તમારી પાઠ્યપુસ્તકમાં કરવાનું છે અને મને ફોટા મોકલવાના છે. અહીંયા બાળમિત્રો આપણે આપણું ચેપ્ટર પૂરું કરીએ છીએ. હવે ચેપ્ટર નંબર 6 આપણે આગળના વિડીયોમાં જોશું. થેન્ક યુ, હેવ અ નાઇસ ડે, બાય બાય.